નમસ્કાર દર્શક મિત્રો, લોકમંચમાં ફરી એકવાર આપનું સ્વાગત છે. દર્શક મિત્રો, બાળક નાનું હોય, કોઈ પણ કોમનું હોય, કોઈ પણ સમાજનું હોય, નાનપણથી જ તેના પરિવારમાં સતત ગળથૂથીમાં અલગ અલગ વાતો તેને કહેવામાં આવે છે. પરંતુ બધા લોકોની અલગ અલગ વાતોમાં એક વાત કોમન હોય છે. નાનપણથી જ બાળકને શીખવાડવામાં આવે છે કે બેટા, મોટો થઈને ગમે તે કરજે, પણ ખોટું કામ ન કરતો. ખોટું કામ, ગેરકાનૂની કામ ન કરવાની સલાહ સતત દરેકે દરેક પરિવારના વડીલો પોતાના બાળકોને આપતા હોય છે. પરંતુ બાળક જેમ જેમ મોટું થતું જાય છે, તેનામાં વિચારવાની ક્ષમતા આવે છે, તેની શક્તિઓ વધે છે, ત્યારે ક્યાંક આજુબાજુના વાતાવરણથી તે પ્રભાવિત થતું હોય છે. અને કદાચ એવું જાણવા મળ્યું છે કે પરિવારમાંથી, ખૂબ જ સંસ્કારી પરિવારમાંથી આવેલો બાળક પણ ક્યાંક કોકની પાસે સાંભળેલી વાતોના બહેકાવામાં આવીને, ક્યાંક અમુક જોયેલા દ્રશ્યોના બહેકાવામાં આવીને તે પોતે ખોટા ધંધે અવળા રસ્તે ચડી જાય છે. કહેવાય છે કે એક સમયે ભારત દેશમાં એક સમયે નેશનલ હીરોઝ, સ્વાતંત્ર્ય સેનાનીઓનો પ્રભાવ ખૂબ જ પણે આ દેશના યુવાનો, બાળકો અને નાગરિકો પર રહેતો હતો. ત્યારબાદ સમય બદલાતા જતા રાજકીય નેતાઓનો વિશેષ પ્રભાવ આ દેશના નાગરિકો પર રહેતો હતો. પરંતુ એક સમયગાળો એવો આવ્યો કે સતત, અને કદાચ એક સમય નહીં, સમયાંતરે અમુક સમયો એવા આવે છે કે જે સમયે અંડરવર્લ્ડની ચકાચોંધ કરી દેતી એવી દુનિયાના પ્રભાવમાં આવીને યુથ ક્યાંક ગેરમાર્ગે દોરાતું હોય છે. બિલકુલ એક સરસ રીતે હમણાં તાજેતરમાં રિલીઝ થયેલી એક ફિલ્મ વન્સ અપોન અ ટાઈમ ઇન મુંબઈ, એમાં જે એક અંડરવર્લ્ડના ડોન, જે ભૂતપૂર્વ ડોન કહી શકાય તેવા હાજી મસ્તાનની એક આખી જીવન કથા બતાવી છે, એના ઉસૂલ બતાવ્યા છે, અને એ પણ બતાવ્યું છે કે તે સમયે કેટલા લોકો તેના ફોલોઅર હતા. લોકમંચમાં આજે વાત કરવી છે વન્સ અપોન અ ટાઈમ ઇન ગુજરાતની. ગુજરાતમાં પણ અંડરવર્લ્ડ સાથે જોડાયેલા ઘણા બધા એવા લોકો હતા, એવા ગુનેગાર હતા, કે જે લોકોની જીવનશૈલી કદાચ ક્યાંક દંતકથા સમાન બની ગઈ છે. તે લોકોના પહેરવેશ, તે લોકોની જીવનશૈલી, તે લોકોની રહેણીકરણી, આ બધાનો અસર ઘણી બધી જનતા ઉપર પડ્યો હતો, અને ક્યાંક આજની તારીખમાં પણ તે લોકોની વાતો લોકો કરતા હોય છે. વન્સ અપોન અ ટાઈમ ઇન ગુજરાતની વાત કરવા માટે અમારી સાથે સ્ટુડિયોમાં હાજર છે ક્રાઇમ રિપોર્ટર સુજાલ દવે. સુજાલજી, આપનું સ્વાગત છે. અને તેમની સાથે કહી શકાય કે ક્રિમિનલને નાથવાનું કામ અને ક્રિમિનલને ખૂબ જ ઊંડાણપૂર્વક સમજવાનું કામ જેમણે કરેલું છે, અને ક્રિમિનલ સાથે કેવી રીતે કામ કરવું જોઈએ તેની સમજ પણ જેઓ સતત આપતા રહ્યા છે તેવા રિટર્ન એડિશનલ ડીજી એ આઈ સૈયદજી. સૈયદજી, આપનું પણ સ્વાગત છે. સૈયદજી, મારું શરૂઆતમાં મેં કીધું કે અંડરવર્લ્ડના લોકો ખોટા ધંધા કરે છે, ખબર છે, પરંતુ તે લોકોની લાઇફસ્ટાઇલને લઈને ક્યાંક લોકો ચકાચોંધ થતા હોય છે. એક કોમન ક્વેશ્ચન, ખરેખર આવું જોવા મળ્યું છે ખરું આપણે? લાઇફસ્ટાઇલ જે લોકો, એ લોકો જે રીતે રહે છે, એ આપણે જાણીએ છીએ કે એ પૈસા જે આવે છે બહુ ઇઝી મની કહેવાય, એને બહુ સહેલાઈથી એ લોકોને પૈસા મળે છે, અને એ પૈસા એ લોકો ચકાચોંધ લોકોને કરવા માટે જ કદાચ વાપરતા હોય એવું લાગે. સમાજની અંદર ચેરિટી કરવી, સમાજના યંગ બ્લડને આકર્ષવાનું કામ, અને જેને કહીએ કે ઘણી વખતે ધાર્મિક ઉપયોગ કાર્યોમાં પણ એ પૈસા આપે છે, એટલે લોકોને એમ લાગે છે કે આ બહુ મોટો માણસ છે, અને સટલી આ પોતે કામ એ રીતે જ કરે છે, પોતા પૈસા ત્યાં જ વાપરે છે ચકાચોંધ કરવા માટે. સુજાજી, સેમ ક્વેશ્ચન, કારણ કે ઘણા બધા ક્રિમિનલ્સને આપે પોતે પર્સનલી મળ્યા છે આપના રિપોર્ટિંગ કાળ દરમિયાન, અલગ અલગ કિસ્સાઓની વાત કરીશું. કયા કયા એવા, ખાસ કરીને આવા ક્રિમિનલ્સ હતા કે જે લોકોની લાઇફસ્ટાઇલ, લોકો કદાચ કાલ્પનિક વાતો પણ હોઈ શકે છે, વાસ્તવિક વાતો પણ હોઈ શકે છે, પરંતુ એવી કઈ વાત, કયા ગુનેગારની જે સતત ગુનેગારની આલમની અંદર ચર્ચાતી રહી છે? ખાસ કરીને હું વાત કરું તો લતીફના ટાઈમની, લતીફના ટાઈમમાં શરીફખાનનું જ્યારે અહીં આગમન થયું ત્યારે લતીફની જે ટોળકી હતી એ માત્ર દારૂનો ધંધો કરતી હતી. શરીફખાન મુંબઈથી આવેલો હતો અને તેણે મુંબઈ અંડરવર્લ્ડની સામે બાત પણ ભીડી હતી. એવું કહેવાય છે કે આલમજેબને પણ શરીફખાન ગુજરાતમાં લાવ્યો હતો. એણે આવીને બંદૂકના નારચા ઉપર સામ્રાજ્ય સ્થાપવાની જે વાત કરી એ ઝડપી પ્રગતિ સમાન હતી અને એક્સેપ્ટ કરવામાં આવી. શરીફખાનની સ્ટાઇલ એક હોલિવૂડ સ્ટારને પણ શરમાવે તેવી તેની પર્સનાલિટી હતી.
શરીફ ખાન શરૂમાં જ્યારે અહીંયા આવ્યો તો બુલેટનો ખૂબ શોખીન હતો. બુલેટ ઉપર ફરવું, સફેદ કલરનું પઠાણી પહેરવું, સિલ્વર કલરના સેન્ડલ પહેરવા, હાથમાં લક્કી પહેરવી, આ જે બધું એની જે ભપકેદાર સ્ટાઇલ હતી એનાથી ગુનેગારો જલ્દી વળતા ગયા. અને એનો જે મોસોક હતો એ મોસોક એક 50,000 લાખ રૂપિયા કમાતા વ્યક્તિને પણ પોસાય નહીં એવો હતો. એ શોર્ટ ટાઈમનો ઇન્કમ હતી અને શોર્ટકટ સમાન હતી. એટલે ગુનેગારો શરીફ ખાનની કોપી કરવા ગયા અને ગુનાખોરી અમદાવાદ શહેરમાં વધતી ગઈ. કોપી કરવી હતી શરીફ ખાનની, પણ કોપી માટે જે જરૂરિયાત હતી નાણાંની એ કઈ રીતે આવતા હતા, તો શરીફ ખાન જેવા ગુના કરવા પડે. અને અમદાવાદ શહેરમાં એક લતીફ ડોનનું સામ્રાજ્ય શરૂઆત થઈ. એની સાથે હું અનુસંધાને થોડું કહું તો 1983માં હું જ્યારે ડેપ્યુટી કમિશનર અમદાવાદ સિટીમાં હતો, મેં લતીફને જોયો છે. જે પાછળથી જે લતીફ બન્યો એ લતીફ જ નહોતો એ વખતે. એક સામાન્ય જેને કે ચાની લારી ઉપરથી ચા લઈને આપવાવાળો લતીફ હતો. અને પછી જે લતીફ જોયો કે 4-4, 5-5 વોર્ડમાંથી ઇલેક્ટ પણ થઈ જાય, બેસીને દરબાર પણ ભરે, લોકો એની જી હજુરીમાં જાય, એ કંઈક એવો ચેન્જ લાવે. એ બધો આ પૈસો જે આવ્યો એ પૈસાના આભારી છે. આપણે વાત કરી અહીંયાથી એક પ્રશ્ન ઊભો થાય કે નોર્મલી આવા જે પણ કોઈ પણ નાનો ગુનેગાર હોય છે, પોતાની આ ગુનેગારીની દુનિયામાંથી પૈસા કમાય છે, પછી આપે બહુ શરૂઆતમાં જ બહુ સૂચક કીધું કે એ ક્યાંક ધાર્મિક પોતે છે તેવો દેખાડો કરે છે, અમુક લોકોનો મસીહા છે તેવી રીતે કે જરૂરિયાતમંદ લોકોને પૈસા આપે છે, કદાચ તેની આડમાં તે લોકોના રહેણાંકની, તે વસ્તીની, તે વિસ્તારની પૈસા આપીને પોતે ખોટા કામ કરવા માટે તેનો ઉપયોગ પણ કરતા હોય છે, પરંતુ પોતાના મહોલ્લામાં, પોતાના વિસ્તારમાં, પોતાના ગામમાં કે પોતાના શહેરમાં એક મસીહા તરીકે ઉપસી આવે છે. આપે કીધું તે પ્રમાણે ડાયરો જમાવીને પણ બેસતો હોય છે. આ એક લગભગ ટિપિકલ સ્ટાઇલ એ બધા જ ગુનેગારોમાં કોમન જોવા મળે છે. ખરી બધા ગુનેગારોમાં કોમન જોવા મળે એવું નહીં કહું, કારણ કે દરેકની પોતાની રહેવાની સ્ટાઇલ, પોતાની કામ કરવાની સ્ટાઇલ બધાની જુદી જુદી હોય છે. ઘણા લોકો એવી રીતે રહે કે અનનોન રહીને રહે, પડદા પાછળ રહીને કામ કરે, દોરી સંચાર એમનો પડદા પાછળ હોય. ઘણા લોકો ઓપનમાં આવીને કામ કરે કે જેથી લોકો દુનિયા એમને જાણે કે આ એરિયાનો, આ વિસ્તારનો ડોન છે. બધાની લાઈફસ્ટાઈલ એક સરખી નથી હોતી. એમાં એક આપને એડ કરું કે મેં મારી કેરિયરની અંદર એક ગુનેગાર એવો જોયો છે, એનું નામ હતું ઝવેર. એ સૌરાષ્ટ્રના ગોંડલનો પટેલ હતો. એ એકચ્યુઅલી દરેક ગુનેગાર ગુનો કરવા જાય તો પોતે ફિયાટ ગાડી ચલાવે, એક હાથે ઠૂંઠો હોવા છતાંય એક હાથે ગાડી ચલાવે. અને આપને નવાઈ લાગશે કે એ ગાડી 100થી ઓછી કોઈ દિવસ એણે ચલાવી નથી, એ પણ હેન્ડ ગિયરવાળી, એક હાથે ઠૂંઠો હોવા છતાંય. એ કોઈ દિવસ એણે ડોન બનવાની કોશિશ નહીં કરેલી, એ હંમેશા ડોનની સાથે રહેતો, ડોનને આ રીતે ભાગવામાં, ભગાડવામાં મદદ કરતો. એટલે બધાની લાઈફસ્ટાઈલ એક જેવી નથી હોતી, જુદી જુદી હોય છે. ઓકે સુજલ, અહીંયા બહુ એક રસપ્રદ વાત જાણવી છે. જે આપણે વાત કરી કે શરીફ ખાન પોતાની રહેણી કણીથી ચકાચોંધ કરી દેતો હતો, કદાચ તેના જે ફોલોઅર હતા તે લોકોને લાગે કે શરીફ ખાન આ રીતે રહે છે, ચાલો આપણે પણ આવી લાઈફસ્ટાઈલને એડોપ્ટ કરીએ. એની સામે ઉલટું જે આપણે વાત કરી કે અમુક ગુનેગારો એવા હતા કે જે લોકો ક્યારેય લાઇટમાં નથી આવતા, કદાચ ગુનો બહુ જ મોટો ગંભીર પ્રકારનો ગુનો કરે છે, પરંતુ સુમડીમાં કહી શકાય કે અંધારામાં રહીને સેજ પણ જાણ નથી થવા દેતો કે પોતે કેટલા ગુના કર્યા છે, છતાં પણ એ ગુનેગાર બહુ જ મોટું નામ તરીકે ઉભરી આવ્યો એવો કોઈ કિસ્સો આપણી પાસે. ભોગીલાલ દરજીનું નામ લેવાની ઈચ્છા થઈ. ભોગીલાલ દરજી વિશે એવું કહેવાય છે, મહેસાણાનો આઈ થિંક વતની છે, મહેસાણાના સામાન્ય પરિવારનો હતો, અમદાવાદ અવર જવર કરતો હતો અને લતીફના સમયે અંડરવર્લ્ડ સાથે સંપર્કમાં આવ્યો. એ પછી એણે ભોગીલાલ દરજીના સામે અત્યારે ગુજરાત પોલીસના ચોપડા ઉખેડીએ તો કદાચ કોઈ મર્ડર નહીં આવે, પણ દાઉદ ઇબ્રાહીમ લઈ લો, છોટા શકીલ લઈ લો, છોટા રાજન લઈ લો, હવાલાના પૈસા જે કહી શકાય એ ગુજરાતમાંથી ડોનના દરવાજા સુધી પહોંચાડવાનું જો કોઈને કામ આપવામાં આવે અને જો પાર પાડી શકતો હોય તો માત્ર અને માત્ર ભોગીલાલ દરજી અને રાજુ ઉનટકર. આ બંનેની એક સ્ટાઇલ હતી. અમદાવાદની અંદર
કરોડો રૂપિયાનું ટ્રાન્ઝેક્શન થઈ જાય, ખંડણીના પૈસા આવી ગયા, પૈસા અમદાવાદમાં આવી જાય, હવે એને મલેશિયા પહોંચાડવાના છે, દુબઈ પહોંચાડવાના છે, તો એ કામ કોણ કરી શકે? ખંડની ગુનો જ છે. પોલીસ જ્યાં સુધી ખંડનીખોરને નહીં પકડે, જ્યાં સુધી તપાસ પૂરી નહીં થાય અને રિમાન્ડ દરમિયાન આ મુદ્દો નહીં આવે કે આ પૈસા અહીંયાથી વિદેશમાં ગયા કેવી રીતે, ત્યાં સુધી ભોગેલાલ દરજીનું નામ બહાર આવવાની શક્યતા કોઈ હતી જ નહીં. કદાચ ગુનેગારની આલમમાં ભોગેલાલ દરજીએ પીએચડી કરી લીધી ને એ પછી પોલીસને ખબર પડી કે હવાલાનું ટ્રાન્ઝેક્શન ભોગેલાલ દરજી ચલાવે છે, એવું કહેવામાં પણ હાલના તબક્કે અતિશયોક્તિ નથી. જે વાત કરી કે ગુનેગાર નહીં પરંતુ મુખ્ય ગુનેગારને સપોર્ટ આપે, જે વાત કરી ઝવેરની, એ ઝવેર પણ કદાચ પોતે ડાયરેક્ટ ગુનો નહોતો કરતો પરંતુ જે તેના બોસ હતા, તેના ડોન હતા, તેને ક્યાંક સપોર્ટ બીજે મોકલવામાં તેની પાસે જે ફાસ્ટ ડ્રાઇવિંગની સ્કિલ હતી તે રીતે. અહીંયા તરત પ્રશ્ન એ આવે કે જ્યારે પણ ગુનેગાર પકડાય છે, જે વાત કરી કે બીજા ત્રીજા પાંચમા સ્ટેપ ઉપર ક્યાંક ભોગેલા દરજીનું નામ આવે, પરંતુ ગુનેગારની વાત પોલીસ સુધી પહોંચાડવા અથવા તો સામેની ખેમામાં પહોંચાડવા માટે ક્યાંક મુખાબીર બાતમીદારની દુનિયાની વાત પણ હું માનું ત્યાં સુધી આપણે એને બાજુમાં નહીં રાખી શકીએ. જ્યારે ગુનેગાર આલમની વાત કરીએ છીએ ત્યારે બાતમીદારોની વિશેષતાઓ આપની પાસે ખાસ જાણવી છે. રંગભાઈ, બાતમીદારની જો વાત કરું તો એક કહેવત છે કે ટુ કેચ અ થીફ વી હેવ ટુ સેટ અ થીફ. ગુનેગારનો પકડવો હોય તો ગુનેગાર તરીકે કોઈને મૂકવો પડે. આપણે જૂના વખતમાં જે અમે આ પ્રેક્ટિસ જે કરતા હતા કે ધારો કે કોઈ જગ્યાએ ડકોયટી થઈ ગઈ હોય, મોટી ચોરી થઈ ગઈ હોય, વધારે પડતી ચોરીઓ થઈ ગઈ હોય, તો અમે અમારા માણસને એક જે અમને જે પૈસા જે અમને મળે જેના જેનાથી અમે ઇન્ફોર્મેશન મેળવી શકીએ, બાતમીદારો પૈસા આપી શકીએ, એ પૈસા બી સરકાર તરફથી જ મળે છે, એની સાથે અમે ક્લબોમાં મોકલતા, ક્લબો મોકલીને એ ઇન્ફોર્મેશન અમે કલેક્ટ કરતા કે કોણ અહીંયા મોટો જોગારી આવે છે, કોણ વધારે પૈસાથી રમે છે, કોણ વધારે પૈસા હારે છે, કોણ વધારે પૈસા જીતે છે, અને ત્યાં જે વાતચીત થાય એની પણ અમને ખબર રહેતી. બીજું સોર્સ અમારું નાઈની દુકાન, અજામની દુકાન જે હોય ત્યાં પણ અમે અમારા માણસો મૂકતા, કદાચ અજામ પણ અમારો બાતમીદાર હોઈ શકે. ત્રીજો અમારો પોતાનો પોલીસવાળો, વેશ બદલીને પણ ઘણી જગ્યાએ પોલીસ બુટ પોલીસ કરવાવાળા છોકરા પાસે અમે બેસાડતા, અને એનાથી વધારે ગામડાઓની અંદર પોલીસ પટેલો અને અમારા એવા માણસો બાતમીદાર રહેતા કે કોઈ અજાણ્યો માણસ પણ આવે તો બીજા દિવસે, એ વખતના જમાનામાં મોબાઈલ નહોતા, ટેલિફોનોની વ્યવસ્થા નહોતી, છતાં પણ એ માણસો અમને પોલીસ સ્ટેશનમાં અથવા તો ઓફિસે આવીને અમને આ બાતમીદારો અમને ખબર આપતા કે ફલાણો અજાણ્યો માણસ છે, ફલાણો બહારથી આવેલો છે, ભાષા આવી બોલે છે, આ બધી ઇન્ફોર્મેશન અમને આપતા. ગુનાનો જે આપ જે ગુનાઓની વાત કરો છો, ગુનાઓનો શોધવાનો બધો આધાર આજે પણ હું રિટાયર્ડ થયા પછી પણ હજી માનું છું, અને હજી પણ જો પોલીસ ખાતું આને અનુસરે તો બધો આધાર બાતમીદારો પર. ક્યાંક સતત એક બુમરાળ થતી હોય છે કે પોલીસ ફોર્સ ઓછો છે, મેનપાવર ઓછો છે, એની જગ્યાએ ક્યાંક બાતમીદાર પ્રોપર જો કાં તો એને સાચવવામાં આવે અથવા તો એ રીતે ડેવલપ કરવામાં આવે તો ચોક્કસપણે ઘણી બધી મહેનત પોલીસની ઓછી થઈ જાય એવું માનું છું. બિલકુલ આપની સાથે હું સંમત થઉં છું, કારણ કે બાતમીદાર જો સાચો બાતમીદાર તમારો હશે, જો તમે એને તમારા વિશ્વાસમાં લીધેલો હશે, જો તમે એને સારી રીતે રાખેલો હશે, એનું નામ કોઈ જગ્યાએ જાહેર નહીં થતું હોય, એને કોઈ પ્રકારનો ડર નહીં હોય કોઈ બીજા તરફથી, તો ચોક્કસ તમને સાચી બાતમી લાવીને આપશે, અને એને પ્રોપર રિવોર્ડ પણ જો રેગ્યુલર રિવોર્ડ આપવાનું, રિવોર્ડ અને રિવોર્ડના પૈસા સરકાર તો બધું આપે છે, પણ ઉપયોગ કરનારા કદાચ સારી રીતે ઉપયોગ ન પણ થતો હોય. ઓકે સુજલજી, અહીંયા એક વાત કરી કે બાતમીદાર માહિતી આપે છે અને ત્યારબાદ પોલીસ એને ઝડપી લે છે. હવે વાત એના પછીના સ્ટેપની કરીએ. ઘણી વખત બહુ જ મોટું નામ જેના નામથી હજારો લાખો લોકો કદાચ ફફડે છે, કાંપે છે, ડરે છે, એવા ગુનેગારને જ્યારે ફિઝિકલી પોલીસ જોવે છે, કારણ કે ઘણા ગુનેગાર એવા હોય છે કે તેની વાતો જ ખાલી સાંભળી હોય છે, જ્યારે ભેટો થાય છે, તેને અટકાયત કર્યા બાદ તેને જોયા પછી ડિપાર્ટમેન્ટ પોતે પણ ચર્ચા કરતું હોય છે, માય ગોડ આના વિશે જે સાંભળ્યું હતું આ એ નથી, આ બિલકુલ અલગ જ દેખાય છે, ક્યાંક અલગ વાતો છે, આવો કોઈ કિસ્સો ખરો ધ્યાનમાં? થોડોક રમૂજ વાત થશે.
આલમજેબનું નામ ગુજરાતના ક્રાઇમ ઇતિહાસમાં જો લેવા જાય તો બધા એને ગોડફાધર કહે. અમદાવાદ શહેરમાં જે ખૂનામરકી કે અંધારી આલમના શૂટઆઉટ થયા એનું ફાઉન્ડેશન કહી શકાય તો આલમજેબ અને શરીફ ખાન. આલમજેબને શોધવા માટે અમદાવાદ સુરત પોલીસ, સુરતમાં પણ તેની અવરજવર હતી, સાથે મળીને કામ કરતી હતી. પણ આલમજેબ કેવો લાગે છે કોઈને અંદાજો ન હતો, પણ એના નામથી એ વખતના પણ મોટાભાગના પોલીસ અધિકારીઓ સુરતના જે હતા એ ગભરાતા હતા. બન્યું જ્યારે એવું કે જ્યારે એક ઇન્ફોર્મેશન આવી અને પોલીસ એ ત્યાં ગઈ કે ભાઈ કોઈ એક શંકાસ્પદ માણસ અહીંયા આવેલો છે. આલમજેબની એક ખાસિયત હતી કે એક બિલ્ડિંગ પરથી બીજા બિલ્ડિંગ પર જવા માટે ક્યારે તે સીડીનો ઉપયોગ નહોતો કરતો, ધાબા પરથી બીજા ધાબા ઉપર જમ્પ કરતો હતો અને એ જમ્પ કરીને નાસવા જતો હતો ને ત્યાં પોલીસ કર્મચારીએ ગોળી મારી અને અચાનક એને ગોળી વાગી ગઈ, મરી ગયો ને એના એક કલાક પછી ખબર પડી કે જે કોન્સ્ટેબલે ગોળી મારીને જે મરી ગયો છે એનું નામ આલમજેબ છે. ત્યારે બીજું કંઈ નહીં, ત્યારે પોલીસ કર્મચારી ગભરાઈ ગયા હતા કે મારું શું થશે. પણ આ વાત આ પોલીસની છે. મુખ્ય વાત પર આવું તો ગુનેગારની જો આપ વાત કરતા હો તો અમદાવાદ સિટીના એક ગુનેગારનું નામ લઈશ, મહેબૂબ સિનિયર. 2019-2000 ના સમયમાં જ્યારે લતીફ એન્કાઉન્ટર થયું, અબ્દુલ વહાબ જેલમાં ગયા, એ વખતે અમદાવાદમાં મહેબૂબ સિનિયરનું નામ એક ઉભરતા ડોન તરીકે હતું. મિર્જાપુર કોર્ટની બહાર જયપ્રકાશ ઠાકોરની હત્યા થઈ હતી અને એ આખો કિસ્સો સુભાષસિંહ ઠાકોર અને અબ્દુલ વહાબ વચ્ચે જેલમાં જે તકરાર થઈ હતી એના ભાગરૂપે બનેલો હતો. એ વખતે મહેબૂબ સિનિયરનું નામ બહાર આવ્યું હતું ત્યારે મને યાદ છે કે એ વખતના પોલીસ અધિકારીઓ પણ મનોમન મહેબૂબ સિનિયરને અમદાવાદના લતીફ પછીના ડોન તરીકે સ્વીકારી ચૂક્યા હતા. પણ જ્યારે મહેબૂબ સિનિયર પકડાયો, અમે તો બધા છાપામાં લગતા એટલે કે સિનિયરને જોવાની ઈચ્છા હોય, સિનિયર એન્કાઉન્ટર ન થાય એના માટે હાઈકોર્ટમાં ગયો અને હાઈકોર્ટ થકી હાજર થયો, ત્યારે મને ખાસ એવી ઈચ્છા થઈ કે ભાઈ સિનિયરનું આટલું જો પોલીસ અધિકારીઓ માર્કેટિંગ કરે છે તો આપણે એને જોવા જવું જોઈએ. હું ગયો, મારા એક પોલીસ મિત્રની સામે હું બેઠો હતો, અમે ચાની ચુસ્કી મારતા હતા અને મેં ધીરે રહીને પૂછ્યું, મેં કીધું પેલા એક આરોપી પકડ્યો છે મહેબૂબ સિનિયર, મને કહે તમારી ખુરશીની બાજુમાં પેલો ખુરશીમાં બેઠો છે. એટલે મેં આમ ખુરશીમાં જોયો તો કોન્સ્ટેબલ, મેં કીધું ક્યાં મસ્તી કરો, મને કહે ના એની બાજુમાં ત્યાં નીચે સફેદ કપડામાં મહેબૂબ સિનિયર હાથ જોડીને બેસેલો હતો. એની આંખો પોલીસને એવું કહી રહી હતી કે હું તમારી ગાય છું, તમારી દયા. મીન્સ કદાચ જે એક સ્વરૂપ એમની વાતો તેમના કારનામાથી જે કદાચ એક ડિઝાઇન કરેલું હોય છે તેનાથી આખું અલગ જ ચિત્ર કદાચ ક્યાંક તેને જોઈએ ત્યારે, ફિઝિકલી જોઈએ ત્યારે ક્યાંક અલગ જોવા મળે છે. સેજ અહીંયા એક બીજો પ્રશ્ન પણ આવે આનાથી ઉલટું, એક ગરીબડો ચોખવટ કરેલો સુજાલભાઈની સાથે કે પોલીસ ઓફિસરો ગભરાઈ ગયા હતા. મને થોડું આશ્ચર્ય થાય છે કે પોલીસ ઓફિસર જ્યારે યુનિફોર્મ પહેરે છે તો એ તો પોલીસ ખાતામાં એનો જન્મ જ ઇટ્સ અ પ્રોફેશનલ હેઝાર્ડ જેને કહેવામાં આવે છે, એ પ્રોફેશનલ હેઝાર્ડ સાથે જે જન્મ થાય છે પોલીસ ડિપાર્ટમેન્ટમાં. યુનિફોર્મ જે બી પહેરે છે એ યુનિફોર્મ એનું કફન હોય છે. પોલીસ ઓફિસર થઈને જો ગભરાય તો મને લાગે છે ગુજરાત પોલીસમાં એવા કોઈ અધિકારીઓ જે વખતની જે વાત કરતા હો સુજાલભાઈ, તો મને લાગે છે કે એ વખતના કોઈ પોલીસ ઓફિસરો ગભરાય એવા તો નહોતા જ. ઓકે, સો આ બે શબ્દ ક્યારે રિલેવન્ટ નહીં થઈ શકે કે પોલીસ ઓફિસર અને ગભરાય, નો વે. પોલીસ ઓફિસર, ગુજરાતના પોલીસ ઓફિસર એ જ બિલકુલ હિંમત અને હોસલો ધરાવે. ક્યારે ગભરાય? જી, એ ત્યારે જ ગભરાશે પોલીસ ઓફિસર અથવા પોલીસનો માણસ કે જ્યારે માગીને કેસ કર્યો હોય, કે જ્યારે સામે ચાલીને આપણે કહે તું હાજર થઈ જા, ત્યારે એની મહેરબાની ઉપર જો એને હાજર, એની મહેરબાની ઉપર જો આપણે એને હાજર કરાવતા હોઈએ તો જ પોલીસ ગભરાય છે. બાકી એને ભાગવા દો, જે રીતે ભાગવો એને ભાગવા દો, આપણા બાતમીદારોને તૈયાર રાખો અને પછી એની સાથે ડીલ કરવાનું. એની સાથે સાનો સંબંધ? ગુનેગાર સાથે સાનો સંબંધ? પોલીસનો ઓલવેઝ હોવો જોઈએ વર્દી સાથેનો સંબંધ, કે ગુનેગાર સાથેનો. સે જ આનાથી એક સ્ટેપ આગળ, કાર્યક્રમ શરૂ થતા પહેલા જ આપણે વાત કરી એક ગુનેગારની, સૌરાષ્ટ્રનો ગુનેગાર. અહીંયાથી બિલકુલ ઉલટી વાત, કદાચ તેને જ્યાં ફિઝિકલી હેન્ડીકેપ હતો જેને પોલીસ પકડવા માટે કેટલાય સમયથી કદાચ શોધતી હતી, જે કદાચ આ શુભ કાર્ય આપના કાર્યકાળ દરમિયાન થયું હતું, હમાલ ની વાત. એ કિસ્સો જરા દર્શક મિત્રોને પ્રોપર સંભળાવશો. હમાલ હસન એક એવું કેરેક્ટર હતું ત્યાંનું, હમાલ હસન મકરાણી એનું આખું નામ હતું, કે જે
લગભગ 141 ગુનાઓ કરી ચૂકેલો. આ 141 ગુનાઓમાં મર્ડર, ડેકોઇટી, રેપ, જેલ તોડીને ભાગી જવું, આ બધા નાના મોટા આઈપીસીના લગભગ બધા ગુનાઓ એણે કરેલા. 1992 થી લઈને 1997 સુધી 5 વર્ષના ગાળામાં એને શોધવા માટે લગભગ 55 પોલીસ પાર્ટીઓ ગીરના જંગલમાં ફરતી હતી અને સરકારે પણ બહુ જ ખર્ચો એના માટે કરેલો, છતાં એ પકડાયેલો નહીં. જો હું ગલતી ના કરતો તો હેન્ડીકેપ હતો. હેન્ડીકેપ બિલકુલ, એક પગે થોડો લંગડો હતો. હેન્ડીકેપ બિલકુલ, દોડવામાં બી એટલો ફાસ્ટ દોડી શકતો કે કદાચ, પણ એ જંગલની અંદર દોડતો હતો એટલે નેચરલી કોઈ વાહન એને પકડી શકે નહીં, વાહન સાથે પકડી શકાય નહીં. પણ છેલ્લે એક ગુનો એણે એવો કર્યો કે માફ ન કરી શકાય એવો, એઝ અ પોલીસ ઓફિસર તરીકે મારી નજરમાં. એક મારા કોન્સ્ટેબલ, 25 વર્ષની ઉંમરનો મારો યુવાન કોન્સ્ટેબલ કે જેના 1 જ વર્ષ પહેલાં મેરેજ થયા છે, એ લગ્ન થયા ને 1 જ વર્ષ થયું છે અને એને એક દીકરો છે 6 મહિનાનો, એને દારૂની હેરાફેરી કરતી વખતે એને આ પોલીસ કોન્સ્ટેબલ એને રોકેલો અને એમાં એ પોલીસ કોન્સ્ટેબલનું મર્ડર કરેલું, ત્યારે મને થયું કે હવે આનો એન્ડ આવવો જોઈએ. કારણ કે આ તો એક પોલીસ કોન્સ્ટેબલનું આજે એણે ખૂન કર્યું છે, કાલે કદાચ બીજાના ઉપર પણ હાથ ઉપાડી લે. આવો એક ગુનેગાર, એ જેને કહીએ 141 ગુના કરેલો ગુનેગાર અને હેન્ડીકેપ, એ પોલીસના રેકોર્ડ ઉપર છે. વ્હાઇટ કોલર જે ક્રિમિનલ્સ છે, અત્યાર સુધી જે પણ વાત કરી, ક્યાંક તેમણે ખૂના મરકી તેમના જીવનકાળ દરમિયાન તેમણે કરી છે. સુકર બખિયા, લલ્લુ જોગી, આ ધે ઓલ આર સ્મગલર્સ. કદાચ જે લોકોએ કદાચ ક્યાંક બને ત્યાં સુધી કોકનું ખૂન કરવું એવું નથી, પરંતુ તે લોકોએ કાયદા તોડીને ખોટી રીતે પૈસા કમાવીને પોતે પોતાનું નામ પણ બહુ મોટું કર્યું હતું, સામ્રાજ્ય પણ મોટું કર્યું હતું. આવા 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 સ્મગલર્સની વાત કોઈ ઇન્ટરેસ્ટિંગ જે વન્સ અપોન અ ટાઈમ ગુજરાત ઇજુ છે. ઇજુ છે સુકર બખિયા અને જે વાત જે ઇજુ શેખની ને બધી કરો છો, એ આપ એ લોકોએ બી જેને કઈ વ્હાઇટ કોલર ક્રિમિનલ્સ નહોતા, એ એક્ચ્યુઅલ ક્રિમિનલ્સ. દેવર નોન એઝ અ કદાચ પોતાની જાતને વ્હાઇટ કોલર ક્રિમિનલ્સ તરીકે અને ખપાવતા હતા, પણ એની આડ હેઠળ ઘણા બધા ક્રાઇમ્સ એ લોકોએ કર્યા. મારી શરૂઆતની સર્વિસની જો વાત કરું તો આપણી પાસે એક બહુ જ જેને કહીએ એફિશિયન્ટ ઓફિસર, કોમ્પિટન્ટ ઓફિસર એક રમેશ દેસાઈ કરીને હતો. રમેશ દેસાઈ ઇન્સ્પેક્ટર હતા, એ નડિયાદમાં ઇન્સ્પેક્ટર હતા અને પછી ત્યાંથી બદલી એ જતા હતા, પોતે વતન એમનું વલસાડ હતું. મોટરસાયકલ પર જતા હતા અને એમને એક્સિડન્ટ થયો છે. મને લાગે છે એ પણ એ દાણચોરોનું જ કામ છે. દેવર નોન ક્રિમિનલ્સ, એ વ્હાઇટ કોલર નહોતા. અને આ વ્હાઇટ કોલરની જ્યારે વાત કરો છો ત્યારે આ બધા ગુનેગારીનું મૂળ જ ત્યાં છે, મૂળ જ પૈસો છે, ઇકોનોમી. આ ખંડણી ઉઘરાવી કોણ આપે છે? પૈસા જે સોપારી કોણ આપે? નાના નાના ક્રિમિનલ્સને મોટા કોણ બનાવે છે? નાના નાના ક્રિમિનલ્સ જે હોય છે, સોપારીઓ આપી આપીને, પૈસા આપી આપીને, એ બધા જે આવતા હોય તો પૈસા આપીને જે લોકો આપે છે, એકચ્યુઅલી તો એ મૂળ સુધી જવું જોઈએ. જે સોપારી આપનારાઓને મૂળ સુધી જો જવાય તો કદાચ મને લાગે છે દૂષણ સમાજમાંથી આપણે દૂર કરીએ. ઓકે ઓકે, ટાઈમ ખૂબ જ ઓછો છે. સુજલજી, આટલા ટાઈમના અનુભવ, લોકો પાસે સાંભળેલી વાતો, કયા એવા ક્રિમિનલનું નામ લેવાની ઈચ્છા થાય કે બહુ જ ઓછા સમયની અંદર તે ટોપ લેવલનો ગુનેગાર બની ગયો હતો? શોર્ટ ટાઈમમાં જે કદાચ ભાષા વાપરતા ચિંદી ચોર, એક સમય ચિંદી ચોર હતો, પરંતુ બહુ જ ઓછા સમયમાં લોકો ખાસ કરીને પોલીસ ડિપાર્ટમેન્ટમાં તેને શોધતી થઈ ગયો તેવો કોઈ ગુનેગાર. વ્યક્તિગત મારો અભિપ્રાય, શરીફ ખાન, ટ્રક ડ્રાઈવર તરીકેની કેરિયર, દાઉદના ત્યાં હાલમાં સાફ શૂટર તરીકે ફરજ અદા કરે, એક સમય કરીમ લાલાનો બોડીગાર્ડ અને કરીમ લાલાનો જીવ દાઉદથી બચાવનાર પણ શરીફ ખાન. મુંબઈમાં તેની સામે 307ના ગુના દાખલ થયા હતા જ્યારે દાઉદ ઇબ્રાહીમ અને એના શૂટરોએ કરીમ લાલાના ઘર પર એટેક કર્યો ત્યારે તેણે પોતાના સેઠને બચાવવા માટે ફાયરિંગ કર્યા અને એની સામે ગુનો દાખલ થયો અને ત્યાંથી બચવા માટે અમદાવાદ આવ્યો અને જડ ઓછામાં ઓછા સમયમાં સૌથી વધુ પ્રગતિ કરવી હતી. અમદાવાદ આવી દારૂનો વેપાર કરતા સર લતીફને બંદૂકના નાળચા ઉપર વેપાર કરવાની ટ્રીક બતાવી. જે સમયે લતીફને પોલીસની મહેરબાનીથી દારૂનો ધંધો કરતો તો લતીફ એને ગુજરાતમાં ગુજરાતના ડોન તરીકે પ્રસ્થાપિત કર્યો તો શરીફ ખાન. ઓકે ઓકે સૈયદજી, લાસ્ટ ક્વેશ્ચન.
આ બધાની તો વાત કરી હતી, પરંતુ આમાં એક ગરફોડ અને લૂંટ કરવાવાળાની ટોળકી, એ પણ અગેઇન વર્ષોથી આજની તારીખમાં પણ તે લોકોની વાતો કરાય છે કે આ લોકો આ રીતે ચોરી કરતા હતા, આ લોકો આ રીતે લૂંટ કરતા હતા. કોઈ સ્પેસિફિક સિમ્બોલિક કે જે ક્યારે ન ભૂલી શકાય એવી કોઈ ગેંગ યાદ આવે છે? ગુજરાતની અંદર તો દરેક એરિયા વાઇઝ, દાખલા તરીકે ઉત્તર ગુજરાતની અંદર આપણે જોઈએ તો પાલનપુરમાં બાવરી ગેંગ, પછી દક્ષિણ ગુજરાતની અંદર ચીખલીકર ગેંગ, સૌરાષ્ટ્રની સાત નારી ગેંગ, આવી બધી ગેંગ જે હંમેશા ઘરફોડ ચોરીમાં જ એમને રસ હતો અને ઘરફોડ ચોરીમાં એમણે લાખો રૂપિયાની ઘરફોડ ચોરીઓ કરેલી. એ પકડાયેલા બી, પકડાયને પછી જામીન પર બી છૂટી જાય એઝ યુઝ્યુઅલ, અને સમાજ માટે જેને કહીએ કે વધારે વધારે જો પ્રોપર્ટી મિલકતનું નુકસાન જો કરતા હોય તો આ લોકોએ કરે. ચોરી કરવાની અને લૂંટ કરવામાં ક્યાંક પોતાની વિશેષતાઓથી જાણીતી એવી કોઈ ગેંગ કે એવા કોઈ ગુનેગાર? એક ગુનેગારનું નામ લઈએ, કાંતિનાથા, ગિરનાર એક્સપ્રેસ બાવડા પાસે લિમિટેડ ટ્રાવેલ્સની બસ ઉપર લૂંટ. આ બંનેમાં કાંતિનાથાનું એક ગરફડિયા તરીકે નામ આવ્યું હતું. અમદાવાદ શહેર પોલીસ તંત્ર કાંતિનાથા કહીએ તો કદાચ કોઈ કોન્સ્ટેબલને આપણે એમ કહીએ કે કાંતિનાથાએ મારા ત્યાં ચોરી કરી હોય મને શંકા છે તો કે એ કોણ? પણ કાંતિનાથાને એમ કહીએ, આપણે પોલીસને એમ કહીએ મારા ત્યાં સ્પાઈડરમેને ચોરી કરી છે, તરત એને લાઈટ થઈ જાય કે આ લીમડા ટ્રાવેલ્સ અને આ જ ગિરનાર એક્સપ્રેસ. કાંતિનાથાની એક વિશેષતા હતી કે એ 10મા માળને સિલેક્ટ કરે, ઓકે, અને ક્યારેય દરવાજાથી કે સીડીઓથી 10મા માળ પર નહીં જવાનું, ગટરની પાઇપલાઇન પરથી ચડીને બાથરૂમમાં ઉતરવાનું અને બાથરૂમમાંથી ઘરની અંદર એન્ટ્રી લઈ અને ચોરી કરી અને આગળના દરવાજાએ પોતે તાળું લઈને જવાનું અને જેના ત્યાં ચોરી કરી હોય ત્યાં પોતાનું લોક મારી અને શાંતિથી ઉતરીને આવવાનું, ચડવાનું પાઇપ વાટેથી, એટલે એને પોલીસે સ્પાઈડરમેનનું નામ આપી દીધું. થેન્ક યુ વેરી મચ સુજાલજી, સૈયદજી, આપ બંનેના અનુભવના આધારે સતત આની સિરીઝ પણ શરૂ થઈ શકે એવી છે, પણ સમયના અભાવના કારણે અહીંયા રોકીશું. થેન્ક યુ વેરી મચ આપ બંને સ્ટુડિયોમાં આવતા બદલ. દર્શક મિત્રો, શરૂઆતમાં કીધું તે પ્રમાણે ગુનેગારની દુનિયા, ખાસ કરીને ગુનાઓની દુનિયાની અંદર જો ગુનેગારોની વાતો સાંભળીએ ચોક્કસપણે ક્યાંક એવું લાગે, જે વાત કરી કાંતિનાથા એ ઇમ્પ્રેસ કરી જાય છે કદાચ આ વાતો. માય ગોડ, આટલી બધી તેનામાં ટેલેન્ટ હતું, પરંતુ આવા જ ચકાચોનથી આવીને ક્યાંક આજની પેઢી ગુમરાહ થાય છે. અંડરવર્લ્ડનો ગમે તેવો કરોડપતિ છે, કદાચ ચિંદી ચોરમાંથી તે અબજોપતિ પણ બન્યો છે, પરંતુ અંત તો જે કીધું સૈયદજીએ કે બિલકુલ તેનો અંત તો એ જ આવે છે જે નાનામાં નાના ગુનેગારનો પણ આવે છે. દેખાતી સાહેબી શોર્ટકટ્સ તરફ પ્રેરી જાય છે, પરંતુ આ શોર્ટકટ્સ કદાચ ક્યાંક આગામી દિવસોમાં નુકસાનકારક પણ બની શકે છે. વન્સ અપોન અ ટાઈમ ઇન ગુજરાત પ્રયત્ન કર્યો છે આ બંને ક્રાઇમ રિપોર્ટર અને રિટાયર્ડ એડિશનલ ડીજી સાહેબ પાસેથી જાણવા કે ગુનેગારની દુનિયામાં કેવી કેવી વાતો જે આજની તારીખમાં પણ ડિપાર્ટમેન્ટ પણ કરે છે અને ખાસ કરીને ક્રાઇમ રિપોર્ટર્સ પણ કરે છે. થેન્ક યુ વેરી મચ આપ બંને સ્ટુડિયોમાં આવ્યા તે બદલ. ફરી મળીશું આવતીકાલે લોકમંચ કાર્યક્રમમાં એક નવા વિષય સાથે. ત્યાં સુધી રજા આપશો. નમસ્કાર. થેન્ક યુ વેરી મચ. થેન્ક્સ અ લોટ.